આપણે કેટલી વાર એવું જોતા હોઈએ કે દાન પુણ્ય કરતા લોકો ઘણા બધા આપણને સમાજમાં જોવા મળતા હોય છે. હવે દાન પુણ્ય કરવું પણ જોઈએ, પરંતુ દાન પુણ્ય કરવાના પણ અમુક નિયમો છે જેને ધ્યાને રાખવા ખૂબ જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. આપણે કેટલી વાર એવું જોતા હોઈએ કે દાન પુણ્ય કરતા લોકો ઘણા બધા આપણને સમાજમાં જોવા મળતા હોય છે. હવે દાન પુણ્ય કરવું પણ જોઈએ, પરંતુ દાન પુણ્ય કરવાના પણ અમુક નિયમો છે જેને ધ્યાને રાખવા ખૂબ જરૂરી છે. હવે દાન અને દક્ષિણા કરવાને પુણ્યનું કામ માનવામાં આવે છે. દાન કરવાથી પુણ્યમાં વૃદ્ધિ થાય છે અને અનેક જન્મો સુધી દાનનું ફળ તમને મળે છે. મૃત્યુ બાદ પણ દાનનું ફળ તમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે. પરંતુ દાન દક્ષિણા કરવાના અમુક નિયમોને જાણવા પણ ખૂબ જરૂરી છે. જો ગરીબ હોવા છતાં પણ દાન કરે તો ભારે પડી શકે છે. હવે આ કારણસર જો તમે આર્થિક રૂપે સક્ષમ હો તો જ દાન કરવું જરૂરી છે. વાત કરીશું ગરુડ પુરાણની, તો ગરુડ પુરાણના આચાર કાંડમાં નીતિસરના અધ્યાયમાં સુખ અને સમૃદ્ધિ માટે અનેક કામો વિશે કહ્યું છે, જેમાંનું એક કામ છે દાન કરવું. હવે ગરુડ પુરાણના એક શ્લોકમાં દાનના મહત્વ અને દાન ક્યારે કરવું જોઈએ એ વિશે પણ જણાવ્યું છે. જો તમે આ નિયમો અપનાવો છો તો ક્યારે પણ આર્થિક તંગીનો સામનો તમને ન કરવો પડે. હવે જે વ્યક્તિ ગરીબ હોય તેમણે દાન ન કરવું જોઈએ. ગરીબ હોવા છતાં દાન કરવાથી તમે કંગાળ થઈ શકો છો, અને જો તમે દાન કરો છો તો તેનો દેખાડો ક્યારે ન કરો. સામર્થ્ય હોય એટલું જ દાન કરવું જોઈએ. અને પરેશ, જો તમે વધુ પડતું દાન કરો છો તો એ પણ તમને ભારે પડી શકે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની આવકનું 10% જ દાન કરવું જોઈએ. જો વ્યક્તિને ખરેખર જરૂર હોય તે જ વ્યક્તિને દાન આપો, તે જ દાન કરવાનું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. હવે ગરુડ પુરાણમાં સુખી જીવન માટે પણ અમુક બાબતોનો ઉલ્લેખ કરાયો છે, જેમાં પહેલું છે ધન હોય તો કંજૂસ ન બનવું જોઈએ. દાન કરવા માટે જો તમે સક્ષમ હોય તો ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવી જોઈએ. બીજું છે તમારા બાળકને સંસ્કારી બનાવો. માતા પિતા બાળકને સારા સંસ્કાર આપવા જરૂરી છે. આ જ કારણસર સારા કર્મ અને વિચાર સાથે બાળકોનું પાલન કરવું જોઈએ. ખુદના લાભ માટે અન્ય લોકોનું નુકસાન ક્યારે ન કરવું જોઈએ, જેનાથી તમે પાપના ભાગીદાર બનો છો. વાત કરીએ અધર્મી લોકોની, તો જેવો સંત તેવો રંગ. જે વ્યક્તિ અધર્મી હોય અથવા તો ધર્મ સાથે લેવા દેવા જ ન હોય તેવા લોકોની દોસ્તી ક્યારે ન કરવી જોઈએ. અધર્મી અને ખોટા વ્યક્તિની સંગત પણ ક્યારે ન કરવી જોઈએ, આ પણ તમને પાપનો ભાગીદાર બનાવે છે. તો ગરુડ પુરાણ અનુસાર આટલી બાબતોનું જો આપણે ધ્યાન રાખીએ છે, ગરુડ પુરાણ અનુસાર આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને દાન દક્ષિણા આપતા પહેલા પણ આ નિયમોનું પાલન કરવું જોઈએ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો. coverage.com